મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. પંચમહાલ જિલ્લા મોરવા હડફ વિધાનસભાની બેઠક એસટી પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા. બંને ઉમેદવારોએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોરવા હડફની ખાલી પડેલી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને બંને પક્ષો આ જીતવા માટે કમર કસી રહી છે. ભાજપે ઉમેદવાર તરીકે નિમિષાબેન સુથાર અને કોંગ્રેસે સુરેશભાઈ કટારાને ટિકિટ આપી છે. આ બંને ઉમેદવારોએ પોતાના સમર્થક સાથે મોરવા હડફના મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીને પોતાનું ઉમેદવારી ફોર્મ સુપરત કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય તરીકે મેં કામગીરી કરી છે. અમારી સરકારે લોકો સુધી યોજનાઓ પહોંચાડી છે. લોકોએ સરકાર તરફ વિશ્વાસ કેળવ્યો. લોકહિત માટે કાર્યો કર્યા છે, તેથી સૌના આશીર્વાદથી જીતીશ. કોંગ્રેસના ઉમેદવાર સુરેશકુમાર કટેરાએ પણ ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યું હતું. તેમની સાથે પણ તેમના સમર્થકો હાજર રહ્યા હતા. સુરેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે અમને અમારી જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે. માઇગ્રેશનનો પ્રશ્ન છે. અહીં પૂરતી રોજગારીની સુવિધા પૂરી ન મળવાથી લોકોએ કચ્છ કાઠિયાવાડ બાજુ મંજૂરી જવું પડે છે. પાણીની સુવિધા છે પણ અહીં સિંચાઈ પાણી મળતું નથી, તેમ જણાવ્યું હતું. મોરવા હડફ વિધાનસભા બેઠકના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ હવે ખરો ચૂંટણી પ્રચાર શરૂ થશે. રિપોર્ટર કલ્પેશ પટેલ, મોરવા. જી, આજે આપણે મોરવા હડફ સીટ પરથી ઉમેદવારી કરી છે, શું કહેશો? આજે મેં મોરવા હડફ મતવિસ્તારમાંથી આજે ઉમેદવારી નોંધાવી છે. એના માટે અમારા વિસ્તારની અંદર માઇગ્રેશનનો બહુ જ મોટો એક પ્રશ્ન છે, જેથી કરી મતદાન પૂરેપૂરું થઈ શકતું નથી. અને માઇગ્રેશનનું કારણ કે આ સરકાર રોજગારી નરેગા યોજનાના કામો બારોબાર જ પતી જતો હોય, જેથી કરીને મૂળ માણસોને રોજગારી મળતી નથી, જેથી કરીને માઇગ્રેશનનો બહુ મોટો પ્રશ્ન છે. અને માઇગ્રેશન કરવાનું કારણ કે આ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી આટલા વર્ષો થકી પણ હજી આ દિન સુધી મળ્યું નથી, તો ખેતી આવા સમયસર નથી થતી એના માટે. અને માઇગ્રેશન કરી અને કચ્છ કાઠિયાવાડ વિસ્તારમાં એ લોકોને મજૂરી અર્થે જવું પડે છે. જોકે પાણીનો વિસ્તાર તો અમારા અહીં આગળ પાણી તો બહુ છે. કર્ણાડા ડેમ, પાણા ડેમ, અરાડા ડેમ, આ બધા ડેમો નજીક આવેલા, તેમ છતાં સિંચાઈની સુવિધા અમને મળેલ નથી. સુરેશભાઈ, ઉમેદવારી નોંધાવી છે, જીતનો કેટલો વિશ્વાસ? જીતે પૂરેપૂરો અમને વિશ્વાસ છે કે અમારા સમર્થકો અમારી સાથે જ છે. કેમ કે આ પેટા ઇલેક્શનો વારે વારે આ બધા કરાવવાનું કારણ કે પેટા ઇલેક્શન કરાવીશું તો આપણે જીતીશું, પણ મને એ વિશ્વાસને ખાતરી છે કે આ મત વિસ્તારના અનુસૂચિત જનજાતિ વિસ્તારના તમામ મતદારો મારી સાથે છે અને હું જંગી લીડથી જીતીશ. આજે ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા 125 મોરવા હડફ વિધાનસભામાં મારી સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા એવા કહી શકાય એવા અમારા ગણપતભાઈ વસાવા સાહેબ, અમારી વચ્ચે ઉપસ્થિત સંગઠનના અને મધ્ય ઝોન ગુજરાતના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાહેબ, અમારા બંને લોકલાડીલા મંત્રી શ્રી જયદ્રસિંહ પરમાર સાહેબ, બચુભાઈ ખાબડ સાહેબ, અમારા પંચમહાલ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ, અમારા પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આદરણીય અશ્વિનભાઈ પટેલ સાહેબ, મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ બારિયા સાહેબ અને અમારા પ્રભારી એવા પરાક્રમસિંહ જાડેજા સાહેબ, અહીંયા ઉપસ્થિત તમામ અમારા વડીલોને સાથે આજે લોક સમર્થન સાથે COVID-19 હોવા છતાં પણ અમે એની ગાઈડલાઇનના અનુસરીને અમારા તમામ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે માત્ર 10 જણા વચ્ચે અમે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. પણ એની સાથે મોરવા હડફ વિધાનસભા આદરણીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સાહેબે જેવી રીતે કીધું એ રીતે બહુમતીથી અને જંગી ઐતિહાસિક લીડથી આ મોરવા હડફ 125 વિધાનસભા અમે ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી જીતવાના છીએ એવું અમે અહીંયાથી જાહેર કરીએ છીએ. અને એવી તમામ કાર્યકર્તાઓનું સંગઠન દ્વારા પણ લોકલાગણી છે.
બાય ઇલેક્શન છે, ટાઈમ ટૂંકો છે, કયા વિકાસના મતદારો લઈને મતદારોમાં ફરી જવું છે? 125 મોરવા હડફ વિધાનસભામાં શીર્ષ નેતૃત્વ દ્વારા આ મને આ બીજી વખત જ્યારે મોકો મળ્યો છે ત્યારે અગાઉના સમયમાં પણ પૂર્વ ધારાસભ્ય તરીકે મેં મારા મતવિસ્તારમાં લોકો વચ્ચે રહીને કામગીરી કરી છે. દેશમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે, નીચે અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાનમાં અમે જે રીતે કામગીરી, અમારી સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, નીચે સુધી યોજનાઓ આદિવાસી વિસ્તારમાં નીચે સુધી પહોંચાડવાનું જે ભગીરથ કામ જે કરી રહ્યા છે, એ એ જે વિશ્વાસ લોકો વચ્ચે પ્રેરાયો છે, લોકોએ સરકાર તરફી જે વિશ્વાસ કેળવાયો છે એના આધારે અમે અને પેજ કમિટી, જે અમારા સી આર પાટીલ સાહેબે જે પેજ કમિટીનો અનુભવ જે આપ્યો છે એના આધારે પણ કાર્યકર્તાના સંગઠનનો મજબૂત દ્વારા અમે લોકહિત માટે જે કાર્ય કર્યા છે, વિકાસના કામો કર્યા છે, એના લીધે ખૂબ બહુમતીથી અમે આ સીટ તમામ કાર્યકર્તાના આશીર્વાદથી અને તમામ અમારા ગુરુજનોના આશીર્વાદથી જીતવાના છીએ.